નેક્સ્ટ આગળ હવે ઉદ્વિકાસના પુરાવામાં રચના સદસ્ય અને કાર્ય સદસ્ય અંગો એ બાહ્યાકાર વિદ્યાકીય પુરાવા છે. રચના સદસ્ય અંગો અને કાર્ય સદસ્ય અંગો એ બાહ્યાકાર વિદ્યાકીય પુરાવા છે અને એમસીક્યુ માટે પણ એટલું જ મહત્વનું છે. હવે જોજો કે અંતસ્થ વિદ્યા એટલે આંતરિક રચના, બાહ્યાકાર વિદ્યા એટલે બાહ્ય સ્વરૂપના તુલનાત્મક અભ્યાસ એ હાલના અને પહેલાના વર્ષોમાં અસ્તિત્વમાં રહેલા સજીવો વચ્ચેની સમાનતા અને જુદાપણું દર્શાવે છે. અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા વચ્ચેનો જે તુલનાત્મક અભ્યાસ છે એ હાલના અને ભૂતકાળના લાખો વર્ષ પહેલાના સજીવો વચ્ચેની એ સમાનતા કે જુદાપણું છે એ દર્શાવે છે. હવે આ સમાનતાઓ પરથી શું નક્કી કરી શકાય છે? તો કે સમાન પૂર્વજોમાંથી હાલના જીવો છે એ ઉતરી આવ્યા છે. અને એના માટેની બે બાબતો આપણે ધ્યાનમાં લઈ તો અપસારી ઉદ્વિકાસ એટલે કે સમમૂલક કે રચના સદસ્ય અંગો. અપસારી ઉદ્વિકાસ એટલે કે સમમૂલક કે રચના સદસ્ય અંગો એકને એક મેટર અલગ અલગ ત્રણ રીતે સાબિત કરી શકાય. હવે જોજો કે વહેલ, અહીંયા બધી આકૃતિ આપેલી છે, વહેલ, માનવ, ચિત્તો, ચામાચીડિયું આ બધા સસ્તનો એવા છે કે એના અગ્ર ઉપાંગના અસ્થિઓની રચના સમાન હોય પણ આ પ્રાણીઓના ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે અને તેઓ અંતસ્થ રચનાકીય સમાન છે પણ કાર્યોની દ્રષ્ટિએ ભિન્ન છે. જેમ કે એના અંતસ્થ અંગોમાં ભુજાસ્થિ, અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ અને અંગુલિયાસ્થિઓ હોય છે અને એક સરખા બંધારણ ધરાવતા અંગોનો વિકાસ થયો તે જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. એટલે આંતરિક રચના સમાન પણ જુદા જુદા નિવાસસ્થાનોમાં જુદી જુદી જરૂરિયાત માટે જુદી જુદી રીતે એનો એ અનુકૂલિત થયા અને એને જ શું કહેવાય? અપસારી ઉદ્વિકાસ. આવી રચનાઓને શું કહેવાય? તો સમમૂલક કે રચના સદસ્ય અંગો. અને સમમૂલકતા એ સમાન પૂર્વજોનું નિર્દેશન છે એ કરે છે. આના જેવા જ અન્ય ઉદાહરણમાં પૃષ્ઠવંશીના હૃદય અને મગજ એ રચનામાં સમાન છે પણ કાર્યમાં ભિન્ન છે. વનસ્પતિની દુનિયામાં વાત કરીએ તો બોગનવેલ અને કુકરબીટા બોગનવેલમાં કક્ષકલિકા તીક્ષ્ણ કંટકમાં ફેરવાઈને રક્ષણનું કાર્ય કરે અને કુકરબીટામાં કક્ષકલિકા પ્રકાંડ સૂત્રમાં ફેરવાય અને એ આરોહણનું કાર્ય કરે. એટલે રચનાકીય સમાન પણ કાર્યમાં ભિન્ન. જેમ કે આ કંટક છે એ રક્ષણનું કાર્ય કરે અને આ પ્રકાંડ સૂત્ર જે છે એ આરોહણનું કાર્ય કરે. ઓકે, ત્યાર પછી આગળ આમાં વધીએ તો હવે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ એટલે કાર્ય સદસ્ય અંગો. એટલે કાર્યમાં સમાન હોય પણ આંતરિક રચનામાં ભિન્ન. અગાઉ રચના સદસ્યમાં શું હોય? રચના સમાન કાર્ય ભિન્ન. અહીંયા કાર્ય સમાન રચના ભિન્ન. હવે રચના સદસ્ય અંગો એ અપસારી ઉદ્વિકાસ એટલે કે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ અને કાર્ય સદસ્યતા બિલકુલ વિપરીત રીતે દેખાડે છે. પતંગિયા પક્ષીની પાંખ, આ પક્ષીની પાંખ છે, આ કીટક એટલે પતંગિયાની પાંખ છે, આ ચામચીડિયાની પાંખ છે, એ અંતસ્થરચનાની દ્રષ્ટિએ સમાન નથી પણ કાર્યની દ્રષ્ટિએ સમાન છે. પછી કાર્ય સદસ્ય રચનાઓ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે જેમાં સમાન કાર્ય માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને સમાનતા છે. અન્ય ઉદાહરણમાં આપણે વાત કરીએ તો ઓક્ટોપસ અને સસ્તનની આંખ, પછી પેગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, કીટકો પક્ષીઓ અને ચામાચીડિયાની પાંખ, માછલી અને વહેલના મીનપક્ષ સમાન નિવાસસ્થાનો. આપણે એમ કહીએ કે સમાન નિવાસસ્થાનોના પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે પરંતુ સમાન કાર્યોની દિશામાં. એ સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હોય સમાન નિવાસસ્થાનમાં
અને સમાન કાર્યોની દિશામાં. આનું અન્ય ઉદાહરણ છે અસ્થાનિક મૂળ કેના તો સકરિયાના, અને ભૂમિગત પ્રકાંડ કેના તો બટાટામાં, અને એ રૂપાંતરિત થઈ અને કયું કાર્ય કરે તો ખોરાક સંગ્રહણ. એટલે સમાન નિવાસસ્થાનમાં અલગ અલગ અંગો સમાન જરૂરિયાત માટે સમાન કાર્ય કરે, જેમ કે અહીંયા મૂળ ખોરાક સંગ્રહનું કાર્ય કરે, પ્રકાંડ ખોરાક સંગ્રહનું કાર્ય કરે. ઓકે.